હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વાધ્યાય 14.3નો બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો જે છે એ ગણવા જઈ રહ્યા છે. આવો ને આવો જ દાખલો આ વર્ષે માર્ચ 2020માં બોર્ડમાં પૂછાઈ ગયો છે. આ દાખલો નહોતો અને જેવો જ દાખલો હતો, કિંમતો થોડીક આગી પાછી હતી, બાકી દાખલો આ જ પદ્ધતિનો હતો. લેશનમાં આજે આવો એક દાખલો મોકલીશ અને આપણે બધા આના સાથે આ પાઠ પૂરું કરી દઈશું. આજે સૌ કાલથી આપણે એક નવો પાઠ શરૂ કરવાનો, જે બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે એ ધ્યાન આપો. મધ્યસ્થ એટલે મીડિયન આપેલું છે આપણને 28.5. કુલ આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો એટલે ટોટલ ફ્રિકવન્સી 60 આપી છે. એક્સ અને વાય શોધવાના છે. આ એક્સ અને એક વાય છે. આપણે આવું મધ્યકમાં શીખ્યા હતા કે એક જ એમાં મીનમાં કે જેમાં એક ગાયબ હતું, આજે બે ગાયબ છે, વાંધો નહીં. હવે આપણને ખબર છે મધ્યસ્થ આપેલું છે એટલે મધ્યસ્થનું સૂત્ર લાગશે. મધ્યસ્થનું સૂત્ર બને બધા આપણી જોડે, એમ બરોબર એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સી એફ પૂરાના છેદમાં એફ ગુણાકારમાં એચ. સૌથી પહેલાં આપણે બધા આવૃત્તિનો સરવાળો કરીએ, જેને એન કહીએ. એન બરોબર સરવાળો કરું 5 ને 5 10 ને 5 15 ને 5, વધી પડી 1 45. આ થયા. એક્સ અને વાય અલગથી છે એટલે પ્લસ એક્સ પ્લસ વાય લખવાનું, પ્લસ એક્સ વાય નથી લખવાનું, બધાને પ્લસ કરવાનું. હવે તમને ખબર છે 3 કોન્સ બનાવવા પડે, 2 આપેલા હોય, ત્રીજો હોય સી એફ સંચય આવૃત્તિનો. 5 નું 5 આવે, પછી આમાં આ ઉમેરી દઈએ એટલે 5 વત્તા 5 અને x નું સરવાળો 5 વત્તા x. 5x નથી લખવાનું, પ્લસ કરવાનું એટલે પ્લસ જ કરવાનું. 5 + x માં 20 ઉમેરીએ એટલે થઈ ગયા આપણા 25 વત્તા x. 25 માં 15 ઉમેરીએ એટલે 40 વત્તા x. આમાં પછી y ઉમેરીએ એટલે 40 વત્તા x વત્તા y, અને પછી આમાં 5 ઉમેરીએ એટલે 45 વત્તા x વત્તા y. હું જોઈ શકું છું આ અને આ બંને સરખા છે એટલે બરોબર છે અહીં સુધી દાખલો. હવે તમે અહીંયા જોશો કે આપણે કુલ આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો આપણી જોડે 45 વત્તા x + y છે, પણ દાખલામાં ઓલરેડી કુલ આવૃત્તિ 60 આપેલી છે. તો એક કામ કરીએ આપણે, સૌથી પહેલાં આ પણ એન છે અને આવૃત્તિનો સરવાળો એટલે આ એન જ છે, એન બરોબર 60 છે. આ એનથી આ એન જતા રહ્યા સરખા છે એટલે એટલે આ સંખ્યા આને બરોબર થઈ ગઈ એટલે શું થયું બધા, 45 વત્તા x વત્તા y બરોબર છે. કોને બરોબર છે? આપણા 60ને. કેમ બરોબર છે? કેમ આ આપણે એન કાઢ્યું, પેલા એન આપેલું હતું એટલે આ બંને એન છે તો સરખા છે, તો બંને પાછળની સંખ્યાઓ સરખી. હવે એક કામ કરો, એક્સ વાય અહીંયા રહેવા દો, પ્લસના 45 પેલી બાજુ મોકલો એટલે એક્સ વત્તા વાય બરોબર 60 - 45 એટલે આપણી જોડે આવી ગયા એક્સ વત્તા વાય બરોબર કેટલા આવી ગયા, 15. અને આપણી તો સમીકરણ નંબર 1. હવે દાખલો શરૂ થાય છે. હવે આપણે બધા શું કરતા હતા, સામાન્ય તો આજે એન હોય અને અડધા કરીને સી એફની નજીક શોધતા હતા, પણ આજે આવું નથી કરવું. કેમ કે અહીંયા મધ્યસ્થ આપણને 28.5 આપેલું છે. ધ્યાન આપજો, અહીંયા ધ્યાનથી આ વસ્તુ શીખવાની છે. અહીં મધ્યસ્થ એટલે મીડિયન આપણને 28.5 આપેલું છે. તો આપણે એવો વર્ગ શોધવાના કે જેની અંદર 28.5 આવી જતું હોય. 28.5 જે છે બધા 20 અને 30ની વચ્ચે આવશે એટલે આ જે છે આ તમારું એલ થઈ ગયું, એલની સામે એફ મળી ગયું, અને એફની ઉપર તમારું સી એફ આવી ગયું. ફરી એકવાર આ દાખલામાં આના અડધા શક્ય નથી એટલે આપણે 28.5 મધ્યસ્થ હતું, તો મધ્યસ્થ 20 થી 30ની વચ્ચે એટલે આ એલ થઈ ગયું, સામે એફ થઈ ગયું, ઉપર સી એફ આવી ગયું. મિત્રો, કદાચ ધારો કદાચ કે મધ્યસ્થ તમને 38 આપ્યું હોત કદાચ, તો તમારું 30 થી 40ની વચ્ચે એટલે આ એલ થાત, એફ થાત અને ઉપરનું સી એફ થઈ જાત. બરાબર, આ વસ્તુ ધ્યાનથી ખાલી હવે કિંમત મૂકવાની છે. એમ એટલે મધ્યસ્થ કેટલું આપેલ છે, 28.5 બરોબર. એલ એટલે કેટલા લીધા આપણે બધા અહીંયા, 20 વત્તા એન છેદમાં 2. તો આ એનના અડધા તો શક્ય નહીં થાય એટલે આ એનના અડધા કરી દો. 60ના અડધા કેટલા થયા, 30 માઇનસ સી એફ. સી એફ એટલે બધા 5 વત્તા x છે, પણ અહીંયા માઇનસ શું ચિહ્ન છે, માઇનસ હોવાથી આના ચિહ્ન બદલાઈ જશે એટલે શું થઈ જશે, -5 - x / f. એફ કેટલું છે, 20 ગુણાકારમાં. કેટલાની હાઈટ છે, 10 10ની હાઈટ છે, 10. કામ કરો, પ્લસના 20 આ બાજુ માઇનસમાં મોકલી દો એટલે 28.5 - 20 બરોબર. અહીં બાદ થશે 30માંથી 5 ગયા એટલે કેટલા આવી ગયા, 25 - x / 20 ગુણાકારમાં આવી ગયા 10. 0 થી આ 0 જતું રહ્યું, વાંધો નહીં, એટલે 28.5માંથી 20 ગયા એટલે કેટલા આવી ગયા, 8.5 બરોબર. શું રહ્યું બેટા, 25 - x / 2.
ફરીથી 28.5માંથી 20 ગયા એટલે 8.5, 25 ઓછા 1 છેદમાં 20નું 2 થઈ ગયું, છેદના 2ને ગુણાકાર લો, 8.5 ગુણ્યા 2 બરાબર, આ છેદનું 2 છે અને ગુણાકારમાં લઈ લીધા, 25 ઓછા 1, 8.5માં 2નો ગુણાકાર કરીએ, 8.5 ગુણાકારમાં 2, રફમાં કરું છું આ, 10નું 0 વધી પડી 170 થયા, પોઈન્ટ પછી એક સંખ્યા પાછળથી એક સંખ્યા ગણીને પોઈન્ટ એટલે 17 થઈ ગયા, 8.5 ગુણ્યા 2 એટલે 17 બરાબર, 25 ઓછા 1, પ્લસના 25ને આ બાજુ મોકલ્યા માઇનસમાં, 27 ઓછા 25 બરાબર માઇનસના 1, 17માંથી 25 ના જાય, 25માંથી 17 ગયા, માઇનસ 8 બરાબર માઇનસના 1, માઇનસથી માઇનસ જતું રહ્યું એટલે એક્સ બરાબર કેટલા આવ્યા 8. આ તો બધા આપણું એક્સ આવ્યું છે પણ વાય પણ શોધવું છે એટલે એક્સ બરાબર 7 સમીકરણ નંબર 1માં મૂકો, લખ્યું અહીંયા એક્સ બરાબર 8 સમીકરણ નંબર 1માં મૂકતા, સમીકરણ 1 છે બેટા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 15, પુટિંગ ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ ઇક્વેશન નંબર 1, ઇક્વેશન 1 આપણે લખીએ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 15, એક્સની જગ્યાએ લખ્યું 8 વત્તા વાય બરાબર 15 લખી દીધું, પ્લસના 8 પેલી બાજુ મોકલી દીધા, વાય બરાબર 15 ઓછા 8 એટલે વાય બરાબર બાદ કરતા કેટલો જવાબ મળે આપણને 7, એટલે એક્સ બરાબર 8 અને વાય બરાબર 7. બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે આ, દાખલો ભૂલથી આગળ પાછળ ના થાય, પ્રેક્ટિસ જાતે કરવી છે આપણે, એક દાખલો આવો જ આપું છું, એ દાખલો ગણીને તમારે મોકલવાનો છે. થેન્ક યુ.